मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे विषय भूगोळमां चेप्टर बीजू मानव वस्ती ने लईने वातो करी रह्या छे, त्यारे आ चेप्टर नो छेल्लो टॉपिक जेनुं नाम हतुं मानव विकास, एनी आपणे आने आगळना वीडियोमां चर्चा करी અને જે વાત અધૂરી હતી ત્યાંથી આપણે વાતને શરૂ કરીએ અને આ ચેપ્ટરને આપણે પૂર્ણાહુતિ આપીએ. તો આવો, વાતો કરવાની છે માનવ વિકાસથી. ગઈ વખતે આપણે ભૂલી ગયા કે માનવ વિકાસ કોને કહેવાય, અથવા તો સાચા અર્થની અંદર માનવીનો વિકાસ થયો ક્યારે કહેવાય. તો તમે ભૂલી ગયા કે માનવીની અમુક પ્રકારની જરૂરિયાતો છે, જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓ વ્યક્તિને મળવી જોઈએ. અને જો વ્યક્તિને આવી તમામ પ્રકારની સુવિધાઓ મળે છે તો જ વ્યક્તિનો સાચા અર્થની અંદર વિકાસ થયો છે એમ કહી શકાય. અને એટલા માટે તમે વ્યાખ્યા પણ જોઈ. તો આવો આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. માનવ વિકાસની વ્યાખ્યા કે માનવ વિકાસ એટલે માનવીના વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા, જેમાં આપણે વાતો કરી ગયા કે માનવીની જરૂરિયાત કઈ છે. તો કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય આ બધી માનવીની જરૂરિયાત છે, માનવીની આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે. એને પૂરી કરવા માટે આ તમામ પ્રકારની સુવિધાઓ એને મળવી જોઈએ, તો જ એમ કહી શકાય કે વ્યક્તિએ સાચા અર્થની અંદર વિકાસ કર્યો છે. અને હવે આપણે વિકાસના સૂચકાંક જોવાના છે. આગળ આપણને કહ્યું છે કે માનવ વિકાસ સૂચકાંકના ત્રણ નિર્દેશકો બતાવ્યા છે. આ મુદ્દો એવું બતાવે છે વિદ્યાર્થી મિત્રો કે ખરેખર શું સાચા અર્થમાં માનવીય વિકાસ કર્યો છે, તો એ કેવી રીતે ખબર પડશે, એ કેવી રીતે તમે સાબિત કરશો કે માનવીય વિકાસ કર્યો છે. તો એના માટે આપણા ભૂગોળ વેતાઓએ ત્રણ નિર્દેશકો આપ્યા અને ત્રણ બાબતોને આપણી સામે રજૂ કરી અને એમને સમજાવી કે જો આ ત્રણ બાબતોનો વિકાસ થયો હશે તો માનવીય વિકાસ કર્યો છે, નહીં તો નહીં. તો આવો, એ કઈ ત્રણ બાબતો છે? તો એમાં પહેલી બાબત અપેક્ષિત આયુષ્ય છે, બીજી બાબત જોવા જઈએ તો શિક્ષણ છે, અને ત્રીજી બાબત જોવા જઈએ તો માથાદીઠ આવક છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેયની વાતો કરીએ. પહેલું અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો એકદમ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એની વ્યાખ્યા છે કે બાળક જ્યારે જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાર વિદ્યાર્થી મિત્રો, કે બાળક જ્યારે જન્મે ત્યારે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ચોપડી શું કહે છે? તો કહે છે કે લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવાય. એટલે કે નવજાત એટલે નવું જન્મેલું બાળક એ કેટલો સમય જીવશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બાળક જન્મે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ બાળક 65 વર્ષ જીવશે, કે ભાઈ આ બાળક 70 વર્ષ જીવશે, કે ભાઈ આ બાળક 75 વર્ષ જીવશે, એવી જે આપણે અપેક્ષા બાંધીએ છીએ એ અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. પણ આના ઉપરથી એવું કઈ રીતે સાબિત કરી શકાય કે માનવ વિકાસ થયો છે? તો વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે આપણા દેશની અંદર માનવીનું અપેક્ષિત આયુષ્ય જેટલું વધારે એટલો દેશનો વિકાસ થયો છે, એટલો માનવીનો વિકાસ થયો છે. જો તમે બાળક જન્મે ત્યારે એનું અપેક્ષિત આયુષ્ય ઓછું બતાવો, એટલે કે 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષનું બતાવો, તો એનો મતલબ એમ કે હજી આપણા દેશનો અથવા તો માનવીનો વિકાસ નથી થયો. પરંતુ જો દેશનું અપેક્ષિત આયુષ્ય જો તમે 70 વર્ષ, 75 વર્ષ બતાવો, તો એમ કહી શકાય કે ના, દેશનો વિકાસ થયો છે, માનવીનો વિકાસ થયો છે. એટલે જ્યારે બાળક જન્મે ત્યારે એ જેટલા વર્ષ વધારે અપેક્ષિત આયુષ્ય જેટલું વધારે એટલો દેશનો વિકાસ
થયો એટલો માનવીનો વિકાસ થયો છે એમ કહી શકાય. બીજો મુદ્દો જોઈએ. બીજો મુદ્દો છે શિક્ષણ. કહું છે કે શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિએ વિતાવેલા વર્ષ એટલે કહેવાનો મતલબ કે 25 વર્ષ સુધી વ્યક્તિ ભણે. હવે આ 25 વર્ષ સુધીની અંદરથી વ્યક્તિએ કેટલા વ્યક્તિઓએ 25 વર્ષ સુધી શાળામાં વર્ષો વિતાવે અને કહ્યું છે કે અપેક્ષિત શાળાકીય વર્ષમાં 5 વર્ષનું બાળક પોતાનું જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે આ બે બાબતો ધ્યાને લેવાય છે. એટલે એક તો પહેલું એ કે તમે 5મા વર્ષથી બાળકને શાળામાં ભણવા માટે મૂક્યું, એટલે 5 વર્ષથી બાળકને શાળામાં ભણવા મૂક્યો ત્યારથી લઈને એ બાળક કેટલા વર્ષ સુધી શાળામાં ભણ્યો એક એ, અને બીજું કે કેટલા વ્યક્તિઓએ શાળાકીય વર્ષના 25 વર્ષની વ્યક્તિએ કેટલો સમય શાળામાં વિતાવ્યો. ટૂંકમાં કહેવાનો મતલબ કે તમારા દેશની અંદર જો વ્યક્તિ શાળામાં અભ્યાસ પૂરેપૂરો કરે છે તો માનવ વિકાસ થયો છે, પણ જો વ્યક્તિ એને શાળામાં 5મા વર્ષે મૂકતા અને તરત જ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ ભણીને ભણવાનું છોડી દેતો હોય તો મીન્સ એનો મતલબ એમ કે માનવીનો વિકાસ થયો નથી. તો એટલે અને આ તો બહુ જરૂરી છે, કારણ કે આ શિક્ષણ ઉપરથી તો આપણને માહિતી મળે કે દેશનો વિકાસ થશે અથવા માનવીનો વિકાસ થશે કે નહીં થાય. કેમ? કારણ કે શિક્ષણ જ એક એવી વસ્તુ છે. કારણ કે વ્યક્તિ જો ભણશે તો જ એ વ્યક્તિને નોકરી મળશે, નોકરી મળશે તો જ એને આવક થશે, આવક આવશે તો જ વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવશે. તો એનું મૂળ તો શિક્ષણ છે. એટલે વ્યક્તિએ જ્યારે એ વ્યક્તિ 5 વર્ષથી લઈ અને 25 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળામાં કેટલા વર્ષો શાળામાં વિતાવે છે એ આપણે જોવાનું. જો દેશની 100% વસ્તીની અંદરથી બરાબર મોટા ભાગના લોકો પૂરેપૂરું શિક્ષણ મેળવતા હોય તો એનો મતલબ એ કે આપણા ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ વધારે છે, અને જો શિક્ષણનું પ્રમાણ વધારે છે તો માનવ વિકાસ થયો છે. પરંતુ જો શાળામાં બાળકને ભણતા મૂકવાની સાથે જ જો બાળક પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ અને 5મા ધોરણ પછી જો ભણવાનું છોડી દેતો હોય તો મીન્સ એનો મતલબ એ કે આપણા ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અને જો ઓછું હશે તો એટલો માનવ વિકાસ પણ આપણો કેવો છે? ઓછો છે. તો આ બીજો માનવ વિકાસ બતાવતો બીજું નિર્દેશક છે. અને હવે ત્રીજું નિર્દેશક માથાદીઠ આવક. માથાદીઠ આવક કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, તો એમ કહેવાય છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે. ફરી એકવાર કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે વ્યક્તિગત આવક. જેમ કે હું કેટલા રૂપિયા કમાઉં છું બરાબર, એ જે મારી જે આવક છે એ મારી આવકને માથાદીઠ આવક કહેવાય. પણ તો હવે આપણા દેશની અંદર રહેલા દરેક વ્યક્તિની માથાદીઠ આવક જોવી હોય તો શું કરવાનું? તો આપણને બતાવ્યું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એ આવકને દેશની કુલ વસ્તી વડે શું કરવાની? ભાગવાની. અને એ ભાગતા આપણને જે આંક મળે એ આંકને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો મતલબ એ કે જો દેશના લોકોની માથાદીઠ આવક જેટલી વધારે તો એટલો દેશનો વિકાસ વધારે અને એટલો માનવનો વિકાસ વધારે, અને જો માથાદીઠ આવક ઓછી એટલો માનવનો વિકાસ ઓછો. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે માથાદીઠ આવક એ તો વ્યક્તિની આવક બતાવે છે. તો હવે મારી આવક જો વધારે હશે તો મીન્સ કે મારો વિકાસ થયો છે, અને જો મારી આવક ઓછી હશે તો મીન્સ કે મારો વિકાસ હજી થયો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મુદ્દા એવા છે કે જેના આધારે તમે સાબિત કરી શકશો કે દેશમાં માનવ વિકાસ થયો છે કે દેશમાં માનવ વિકાસ નથી થયો.
तो कया त्रण? तो पहलो फरी एक वार अपेक्षित आयुष्य। अपेक्षित आयुष्य कोने कहेवाय? तो के बालक ज्यारे जन्मे त्यारे ते केतला वर्षनु आयुष्य भोगवशे एवी अपेक्षा ने अपेक्षित आयुष्य कहेवाय छे। बीजू शाळाकीय वर्षो मां बाळक ने ज्यारे 5 वर्षे भणवा मूको त्यारथी लईने एक बाळक केतला वर्ष सुधी शाळा मां वीतावे छे एने शुं कहेवाय? शिक्षक। अने तीजू माथादी लावो तो देश की कुल राष्ट्रीय आवक ने देश की कुल वस्ती वडे भागता जे आंक मळे एने माथादी आवक कहेवाय। आ त्रण निर्देशको छे। आ त्रण निर्देशको द्वारा तमे मानव नो विकास थयो छे के नथी थयो एने तमे साबित करी शकशो। आगळ वात मानव विकास सूचकांकनी गणतरी। हवे गणतरी केवी रीते करशो? खबर केवी रीते पड़शे के देश नो विकास थयो छे के नथी थयो? तो तमारे शू करवानू? तो जो क्या दरेक ने एटले के आ त्रणे ने अपेक्षित आयुष्य शिक्षण अने माताधिकार आ त्रणे निर्देशको ने 0 थी 1 नी वच्चेना सूचकांक आपवामां आवे छे एटले तमारे आंक आपवाना छे बराबर। हवे आंक एटले जेम के दाखला तरीके वात करीए तो आपणने अपेक्षित आयुष्य केटलुं छे तो के तमारे 0 थी 1 नी वच्चे एने आंक आपवानो। હવે જેમ કે તમને એમ લાગે કે અપેક્ષિત આયુષ્ય આપણા ત્યાં 75 વર્ષનું છે તો તમે એને પોઈન્ટ આપો કે 0.8 બરાબર। એ જ રીતે તમે જુઓ તો કે શિક્ષણ તો કે શિક્ષણ પણ 0.7 એ જ રીતે જુઓ માથાથી ડાળો તો તમે જોવા જાવ તો 0.5। આ રીતે તમારે શું કરવાના છે દરેકને એક સૂચકાંક એટલે કે આંક આપવાનો છે। સૌથી ઓછો સૂચકાંક 0 છે એટલે કે જો તમે 0 આંક આપો છો તો મીન્સ કે ત્યાં તમે હજી ઘણા બધા પાછળ છો। સૌથી વધુ સૂચકાંક જોવા જઈએ તો 1 છે એટલે વધારેમાં વધારે 1 અને ઓછામાં ઓછો 0। તમારે આ ત્રણે નિર્દેશકોને શું કરવાના છે આવી રીતે 0 થી 1 ની વચ્ચેના અંક આપવાના છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહું છું આ 0 થી 1 ની વચ્ચેના અંક આપવાના છે। જેટલા તમે 0 થી બરાબર એટલે કે 1 ના નજીક એટલે કે 0.9 એ 1 નું શું છે નજીક છે તો મીન્સ કે અપેક્ષિત આયુષ્ય લોકોનું બરાબર છે। શિક્ષણની વાત કરીએ તો 0.7 એ પણ 1 ની નજીક છે તો મીન્સ કે શિક્ષણ વધારે છે અને માથાદીઠ આવક એ બરાબર મધ્યમાં છે તો મીન્સ કે હજી પણ આપણા દેશમાં લોકોની માથાદીઠ આવક કેવી છે ઓછી છે। તો મીન્સ આ રીતે તમારે અંક આપી અને સાબિત કરવાનું છે કે આપણા દેશની અંદર શું ખરેખર સાચા અર્થમાં માનવ વિકાસ થયો છે કે નથી થયો। પછી શું કહે છે કે માનવ વિકાસ સૂચકાંક અને ભારત ભારતમાં ભારતની વાત કરીએ તો ખરેખર શું ભારતમાં માનવ વિકાસ થયો છે તો આ શું કહે છે 2015 ના માનવ વિકાસના અહેવાલ પ્રમાણે 188 દેશોનો માનવ વિકાસ સૂચકાંકમાં ગણવામાં આવ્યો એટલે 188 દેશોને ને એક દેશને બીજા દેશ સાથે ગણતરી કરવામાં આવી અને દરેક દેશનો માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવ્યો કે ભાઈ શિક્ષણની દ્રષ્ટિએ અપેક્ષિત આયુષ્યની દ્રષ્ટિએ અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ કયો દેશ પહેલા નંબરે છે અને કયો દેશ મધ્યમાં આવે છે અને કયા દેશ છેલ્લે આવે છે। તો એમાં નોર્વેની વાત કરીએ તેમાં નોર્વે પ્રથમ ક્રમે છે એટલે કે નોર્વેની અંદર અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને માથાદીઠ આવક આ ત્રણે ત્રણ નિર્દેશકોની અંદર આ નોર્વે સૌથી આગળ છે એટલે નોર્વે એ માનવ વિકાસની દ્રષ્ટિએ પહેલા નંબરે છે। ત્યારબાદ બીજા નંબરે ઓસ્ટ્રેલિયા છે એટલે કે ઓસ્ટ્રેલિયા એ બીજા નંબરે જેમાં માનવ વિકાસ થયો છે। ત્રીજો નંબર સ્વિટ્ઝરલેન્ડનો આવે છે સ્વિટ્ઝરલેન્ડ એ ત્રીજા નંબરે આવે છે અને 188 દેશોમાં ભારતનો નંબર જોવા જઈએ તો 130માં ક્રમે છે અને જે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની અંદર આવતો હોય તેવું આપણને જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો 188 દેશ અને આ 188 દેશોમાં ભારતનો નંબર કયા નંબરે 130માં ક્રમે એટલે એનો મતલબ એમ કે હજી પણ આપણા કરતા 129 દેશ એવા છે કે જે માનવ વિકાસની દ્રષ્ટિએ આપણા કરતા પણ આગળ છે તો આપણે તો ઘણા બધા પાછળ છીએ એટલે મીન્સ કે હજી પણ આપણા દેશની અંદર માનવીનો વિકાસ
बराबर अंशे જોવા જઈએ તો થયો નથી, એટલે કે આપણે અપેક્ષિત આયુષ્યની દ્રષ્ટિએ પાછા છે, શિક્ષણની દ્રષ્ટિએ પણ હજી આપણે પાછળ છે, અને માથાથી આવકની દ્રષ્ટિએ પણ આપણે હજી પાછળ છે એમ કહી શકાય। તો જો માનવ વિકાસ કરવો હોય તો એના માટે ગુરુનું અપેક્ષિત આયુષ્ય ઊંચું હોવું જોઈએ, શિક્ષણનું પ્રમાણ વધારે હોવું જોઈએ, અને લોકોની આવક પણ વધારે હોવી જોઈએ। બરાબર, જો તમે આ ત્રણ વસ્તુનો વિકાસ થશે તો જ એમ કહી શકાય કે સાચા અર્થની અંદર માનવનો વિકાસ થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર માનવ વસ્તી નો આ છેલ્લો મુદ્દો હતો, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। અને આ જે મુદ્દો છે પરીક્ષા માટે બહુ જ મોસ્ટ ટાઈમલી ટોપિક છે કે જેને લઈને આપણે વાતો કરી માનવ વિકાસ। તો યાદ રાખજો, માનવ વિકાસની વ્યાખ્યા અને માનવ વિકાસના ત્રણ નિર્દેશકો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને માથાદીઠ આવક, એમાંથી સૌથી વધારે નીચા ઓછામાં ઓછું સૂચકાંક 0, વધારેમાં વધારે 1, તમારે આ ત્રણેય આવી રીતે અંક આપવાના છે। અને ત્યાર પછી માનવ વિકાસ સૂચકાંક 188 દેશોનો થયો, એમાં નોર્વે પ્રથમ નંબરે છે, ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે, સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા નંબરે છે, અને ભારતનો નંબર જોવા જઈએ તો 130માં નંબરે છે। એ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આપણા ભારત દેશનો સમાવેશ થતો હોય તેવું જોવા મળે છે।